નમસ્તે વિદ્યાર્થી મિત્રો, NMMS ના મેથ ક્લાસમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરીક્ષાના માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. માત્ર બે દિવસ પછી તમારી પરીક્ષા છે, એટલે આપણે જેટલો વધારે મહાવરો કરીએ એટલો થોડો કરી લઈએ. આજે આપણે મેટ અંતર્ગત મૂળાક્ષર શ્રેણી કે જેમાં અલગ અલગ પ્રકારે આપણને જે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો મૂળાક્ષર શ્રેણીમાં જો કે અગાઉ પણ આપણે ઘણું બધું શીખી ગયા છે કે કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, કઈ કઈ રીતે શું આવી શકે એ ઘણું બધું શીખે છે, પણ વધારે મહાવરા માટે આજે આપણે ફરીથી મૂળાક્ષર શ્રેણીની થોડી વિગતો જોઈ લઈએ. કારણ કે મૂળાક્ષર શ્રેણીના પ્રશ્નો લગભગ 5 કે 10 માર્કમાં તમને અલગ અલગ પ્રકારે પૂછાતા હોય છે. પરીક્ષાના સારા પરિણામ માટે આપણે જેટલા વધારે માર્ક્સ ભેગા કરી શકીએ એટલું આપણા માટે વધારે સારું રહેશે. તો મૂળાક્ષર શ્રેણીમાં સૌ પ્રથમના પ્રકારની વાત કરીએ તો આપણને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો, આપેલો જે શબ્દ હોય એને શું કરવાનું હોય છે, આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં એટલે કે ABCDના ક્રમમાં આપણે ગોઠવવાના હોય છે. એના અંતર્ગત વિવિધ પ્રકારના એક્ઝામ્પલ અત્યાર સુધીના પેપરોમાં પણ પૂછાઈ ચૂક્યા છે અને કદાચ પૂછાવાની શક્યતા પણ છે. તો આપણે એનો મહાવરો આજે કરવાના છીએ. સૌ પહેલું આપણને ઉદાહરણ આપ્યું છે TALK એટલે કે ટોક, બરાબર. એને આપણે ABCDના ક્રમ અનુસાર ગોઠવવાનું છે, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં આપણે ગોઠવવાનું થશે. તો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ છીએ આપેલા મૂળાક્ષરમાંથી, બરાબર, કે ABCDનો એ શું થશે, પહેલા આવશે. હવે આપણી પાસે 3 મૂળાક્ષર બાકી છે, TL અને K. વારંવાર ABCD બોલવી અથવા તો વારંવાર એકની એક રટણ કરવું, એની જગ્યાએ જો આપણે પેપરમાં પણ સાઈડમાં ABCD લખી નાખીએ તો આપણને મૂળાક્ષર શ્રેણીમાં પણ કામમાં આવશે, અને જ્યારે કોડિંગ ડીકોડિંગ નો આ પ્રશ્નો સોલ્વ કરવાના થશે ત્યારે પણ આપણે એનો ઉપયોગમાં લઈ શકીશું. આ આપણે અગાઉ પણ જ્યારે વાત કરી ત્યારે વાત કરેલી છે. તો હવે જે બાકીના મૂળાક્ષરો છે એમાં જોઈએ તો T, પછી A તો પહેલો છે આવી ગયો, LK અને T. હવે ABCDEFG HIJKL અને L, એટલે K પહેલા આવશે, શું આવશે, K, પછી શું આવશે બાકીમાંથી, L, અને પછી લાસ્ટમાં આપણી પાસે બચે છે T. તો આવી રીતે આપણે આપેલો જે શબ્દ છે એને આપણે શું કરીએ છીએ, અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં આ પ્રમાણે એટલે કે ABCDના ક્રમ અનુસાર આપણે ગોઠવવાના હોય છે. બીજું ઉદાહરણ છે આપણી સમક્ષ RESTE, બરાબર, RESTE, રેસ્ટ. આ શબ્દ આપેલો છે એને આપણે શું કરવાનો છે, ABCDના ક્રમ અનુસાર ગોઠવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે આ તમે ક્રમમાં ગોઠવો એટલે મિનિંગફુલ શબ્દ જ બને. આપણે શું જોવાનું છે, આપણે તો માત્ર ક્રમમાં જ ગોઠવવાના છે, એટલે કે એ શબ્દનો મિનિંગ, એ શબ્દનો કઈ અર્થ ના નીકળે તો પણ કઈ ચિંતા કરવાની નહીં. નહીતર ઘણીવાર તમે એવું સમજતા હોય કે ભાઈ આનો અર્થ શું થતો હશે, પણ એવું જરૂરી નથી. આપણને સૂચના એવી જ આપવામાં આવે છે કે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું છે. તો જે રેસ્ટ છે એમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ શું આવશે, ABCD પ્રમાણે E, બરાબર. હવે આપણી પાસે 3 મૂળાક્ષર બાકી રહે છે, ST અને R. તો આપણો 15મો મૂળાક્ષર છે O, ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો OPQRST. વિદ્યાર્થી મિત્રો જુઓ, OPQR એટલે પહેલા શું આવશે, R, અને પછી OPQRST એટલે S અને T છે એ પછી તવત આવશે. તો આવી રીતે આપણે આપેલા શબ્દને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવી શકીએ છીએ. આગળનું બીજું ઉદાહરણ પણ આપ્યું છે, હવે તો તમે શીખી ગયા છો, મહાવરો જ કરીએ છીએ એટલે ઉદાહરણ પણ તમે ઝડપથી સોલ્વ કરીને કમેન્ટ બોક્સમાં તમારા જવાબ પણ લખતા હશો, બરાબર. પણ આપણે જોઈ લઈએ કે WHAT વોટમાં છે એને આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં જોઈએ તો સૌ પહેલા A છે તો શું આવશે, A, બરાબર. પછી ABCDમાં બાકી રહેતા 3 મૂળાક્ષર છે તો શું આવશે, H. W તો આપણને ખબર છે કે લાસ્ટમાં જ આવશે, ST, અને પછી શું આવશે, W, બરાબર. તો આવી રીતે આપણે વોટ આપેલું છે એને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં AHTW પ્રમાણે ગોઠવી શકીએ છીએ. આગળનું ઉદાહરણ આપેલું છે એ આપણે જોઈએ, એમાં છે NAME, બરાબર. એને આપણે શું કરવાનું છે, મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું છે. તો સૌ પહેલા આપણે A છે તો A ને તો લખી જ દઈશું, બરાબર. પછી ABCDE, ઈ એ કયા ક્રમનો મૂળાક્ષર છે, 5મા ક્રમનો, બરાબર, ABCD પ્રમાણે, એટલે બીજું શું આવશે, ઈ. હવે આપણી પાસે 2 મૂળાક્ષર બાકી રહે છે, N અને M. જો વિદ્યાર્થી મિત્રો, NM હોય કે L હોય, જ્યારે પાસેના 2 મૂળાક્ષર હોય ત્યારે આપણી ભૂલ થવાની થોડી શક્યતા વધુ હોય છે. તો જોઈએ HIJKLMN HIJKLMN એટલે પહેલા શું આવશે, M આવશે, અને પછી શું આવશે,
10 આવશે તો આ પ્રકારે આપણે જે શબ્દ આપેલો હોય એને આપણે ગોઠવી શકીએ છીએ આગળનું ઉદાહરણમાં જોઈએ કે C O M E તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે E મૂળાક્ષર છે ABCD માં શું આવશે પહેલા આવશે પછી હજી આપણી પાસે સોરી E ને આપણી પાસે C પણ છે જુઓ વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ થવાની આપણાથી એ શક્યતા છે બરાબર આપેલું જે છે એમાં જોઈએ તો જે મૂળાક્ષરો આપેલા છે એમાં C O M E ઉતાવળ કરવા જાય તો શું થાય C ને ભૂલી ગયા અને E ટીક થઈ જાય પણ C O M E તો પહેલા શું છે C A B C તો શું આવશે E આપણો જવાબ પહેલો મૂળાક્ષર આવશે પછી શું આવશે પાંચમા ક્રમે છે E હવે આપણી પાસે બે મૂળાક્ષર છે કયા કયા છે O અને M બરાબર તો A B C D ની વાત કરીએ તો H I J K L M N O એટલે કે M તો પહેલા શું આવે છે M તો પહેલા આપણે M અને પછી જે બાકી રહેશે એ O તો આવી રીતે C E M O એને આપણે ક્રમમાં ગોઠવી શકીએ છીએ આગળ આપણને આપેલું છે માસ બરાબર માસ્ક આપેલું છે એને આપણે શું કરવાનું છે A B C D ના ક્રમમાં ઉપર સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે તો એ તો છે જ એથી શરૂઆત થાય એટલે આપણે પહેલા એ તો લખી જ દઈશું હવે આપણી પાસે છે M S K તો H I J K L M એટલે પહેલા શું આવે છે K પછી L અને પછી M અને પછી તો લાસ્ટમાં આપણી પાસે જે બાકી રહે છે S બરાબર તો આ પ્રકારે આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં મૂળાક્ષરોને આપેલા શબ્દને ગોઠવવાના હોય છે તમને ઓપ્શન આપેલા હશે અહીંયા તમને વધારે ઉદાહરણ બતાવવા માટે ઓપ્શન આપ્યા નથી મેં બરાબર પણ જ્યારે તમે પેપરમાં સોલ્વ કરશો ત્યારે તમને ઓપ્શનમાં જે જવાબ હોય આવી રીતે તમે ગણતરી કરી અને પછી આપણો જે એ ઓપ્શન બી કે સી કે ડી જેમાં જે જવાબ હોય એ ટીક કરી અને ઓએમઆરમાં રાઉન્ડ કરવાનું તમારે રહેશે તો એક મૂળાક્ષર શ્રેણીમાં આ પ્રકારે તમને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો એ પ્રકારે ઉદાહરણો પૂછાતા હોય છે આગળ બીજા કેવા ઉદાહરણો પૂછાય છે એ જોઈએ અથવા તો પૂછાવાની શક્યતા છે જૂના પેપરોના આધારે જે તારણ કાઢેલું છે એના અનુસંધાને જોઈએ તો આગળ આપણને આપ્યું છે A I B J C K બરાબર એટલે કે આગળનું પદ શું આવશે બરાબર શ્રેણીમાં આગળનું પદ શું આવશે એ આપણે જોવાનું છે તો પહેલા તો જે આપેલું છે એને જ આપણે સોલ્વ કરીએ તો એ લખી દઈએ A I B J C અને બરાબર જે આપેલું છે એ આપણે લખી દઈએ જુઓ શ્રેણી કેવી રીતે આગળ વધે છે તો અહીંયા જોઈએ પહેલા તો પ્લસ વન પછી બી થી સી થાય છે પ્લસ વન એક છોડી છોડી તેવી રીતે સી થી પણ આપણે આગળ વધીશું કેટલા જુઓ અહીંયા પ્લસ વન ખસે અહીંયા પ્લસ વન તો અહીંયા પણ આપણે આગળનું પદ ખસીએ તો બી સી પછી શું આવશે ડી એટલે કે એક આપણો આવશે જવાબ ડી હજી આપણે શ્રેણી પૂરી થઈ નથી આગળ હવે બીજી વિગત માટે જોઈએ આઈ એ પણ શું છે પ્લસ વન કે આઈ થી જે જે થી કે એ પણ શું છે પ્લસ વન આપણે આગળ ખસીએ છીએ તો એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આગળ આપણે જોઈએ તો કે થી પ્લસ વન ખસીએ તો શું આવશે એચ આઈ જે કે પછી શું આવશે એલ બરાબર તો બીજી ખાલી જગ્યામાં આપણો શું જવાબ થશે ડી એલ તો અહીંયા ડી એલ એ આપણો શું થશે જવાબ થશે આપેલી વિગતમાંથી જે સી ઓપ્શન છે એ શું થશે આપણો જવાબ થશે તો આ પ્રમાણે 1 3 5 7 પહેલું પદ પછી બીજું નહીં ત્રીજું ચોથું નહીં પાંચમું પાંચમું નહીં પછી છઠ્ઠું નહીં ને સાતમું એ પ્રમાણે શ્રેણી ક્રમશ આગળ વધતી હોય છે અને આપણે આપણો જવાબ નિશ્ચિત કરવાનો હોય છે તો એક આ પ્રકારે પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે આગળનું ઉદાહરણ જોઈએ હવે આપણે બીજું ઉદાહરણ છે જે જોઈએ એમાં આપેલું છે બી એ ઈડી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો બી એ ઈડી આઈ એચ એન એમ અને પછી આપેલા ઓપ્શનમાંથી શું આવશે એ આપણે જોવાનું છે જેમ અગાઉ વાત કરી છે એવી જ રીતે જે પહેલા આપેલું છે એ જોઈએ તો શું છે બી એ બરાબર પછી શું છે ઈ ડી પછી શું છે આઈ એચ એના પછી એન અને એમ અને પછી આગળ શું આવશે એ આપણે આગળનું પદ શું આવશે એ જોવાનું છે તો પહેલા આપેલી વિગતમાં જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ થી બી એટલે કે પાછું આવે છે એ બરાબર રીતે એ બી અહીંયા ડી ઈ એચ આઈ બરાબર એમ એન એક આપણે આવું તો તારણ કાઢ્યું છે પણ હજી શું છે એ જોઈએ તો એ બી તો અહીંયા એક લેફ્ટ કરેલું છે સી બરાબર એ બી સી નથી ડી ઈ પછી અહીંયા શું નથી આઈ એચ ની વચ્ચે એ બી સી ડી ઈ છે એફ
जी तू नथी, एफ जी नथी, अने पछी शू छे आई छे, एफ जी ए बी सी डी, जुओ ए बी सी डी ई एफ जी एच आई, आगळ હવે જોઈએ કેટલા પદ જાય છે, એચ આઈ, તો જે કે એલ, કેટલા જે કે એલ, અને પછી આપણી પાસે શું છે એમ એન, એટલે જુઓ તમે અહીં જોઈ શકો છો અહીંયા એક પદ, અહીંયા બે મૂળાક્ષર, અહીંયા ત્રણ મૂળાક્ષર લેફ્ટ કરેલા છે, તો આવા એક ક્રમમાં શ્રેણી આગળ વધે છે। આગળ હવે જોઈએ એમ એન ઊંધા ક્રમમાં છે બરાબર, તો હવે એક મૂળાક્ષર છોડ્યો બે ત્રણ, તો હવે આગળના પદ માટે અહીંયા આપણે શું કરીશું, चार मूळाक्षर छोड़ीशु, केटला चार, क्या थी एम एन, तो पछी शू छोड़ीशु ओ ई यू अने आर, अने पछी बे मूळाक्षर लईए बराबर, तो ओ पी क्यू आर, पछी शू आया एस टी बराबर, एस टी आपणने मळ्युं, एस टी ऑप्शन में छे, पण आपणे जवाब टिक करी दईए तो आपणे शू थईए खोटा पड़ीए, केम, जुओ फॉर्म्युला में शू छे ए बी नथी, शू छे बी ए, डी ई नथी, शू छे ई डी, बराबर, तो आ प्रकारे क्रमशः श्रेणी सोल्व करो, आगळनुं पद क्यूँ आवशे ए तमे समजी शकशो। विद्यार्थी मित्रों खास आ ध्यान राखवुं के उतावळ ना करवी जेथी आपणो जवाब ખોટો પડી શકે, કેમ કે અહીંયા એસટી આવી જાય, તમે ઓપ્શનમાં એસટી જોઈ લો એટલે શું કરો મારો જવાબ આવી ગયો, પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ક્રમ ઉલટાયેલો છે, એ લોજિકને પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે। તો આ પ્રકારે મૂળાક્ષર શ્રેણીમાં વિવિધ પ્રશ્નો પૂછાઈ શકે છે। આગળનું ઉદાહરણ જોઈએ, અત્યાર સુધી આપણે જે ઉદાહરણ જોયા એ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવો, પછી કેપિટલ લેટર પ્રમાણે હતા, કદાચ સ્મોલ લેટર પ્રમાણે પણ પૂછાઈ શકે બરાબર, જૂના પેપરોમાં આ પ્રમાણે પણ ક્યારેક પૂછેલું છે, તો સ્મોલ લેટરનો ઉપયોગ કરેલો હોય એ પ્રમાણે છે, તો બી સી સી ડી ઈ ડી ઈ ઈ એફ જી એફ જી, અને આગળનું નેક્સ્ટ પદ શું આવશે એ આપણે શોધવાનું છે। તો પહેલા જે આપેલી વિગત છે એના માટે આપણે કેવી રીતે શ્રેણી આગળ વધે છે એ જોઈએ, તો અહીંયા જોઈ શકીએ છીએ કે બી સી કેટલા છે બે, પછી ત્રણ મૂળાક્ષર, પછી કેટલા છે બે, પછી કેટલા છે ત્રણ, પછી કેટલા છે બે, અહીંયા તમે જોઈ શકો છો કે બે ત્રણ બે ત્રણ બે, એટલે કે શ્રેણી બે ત્રણ મૂળાક્ષરોના સંખ્યા પ્રમાણે આગળ વધે છે। તો આપણે એક તો નિશ્ચિત કરી શકીએ કે અહીંયા કેટલા મૂળાક્ષર આવશે, ત્રણ મૂળાક્ષર આવશે, હજી આપણને જવાબ તો શોધવાનો છે। હવે જોઈએ એ બી બી સી આપેલું છે આપણને, બી સી બી થી સી, એક મૂળાક્ષર સી અને બે ઉમેર્યા ડી ઈ બરાબર, એટલે અહીંયા બરાબર, પછી ડી ઈ બરાબર બે છે, બંને પેલા જ મૂળાક્ષરો આપણે લીધા આગળના પદના, પછી આગળ જોઈએ ઈ એફ, આગળમાંથી એક જ મૂળાક્ષર લીધો બરાબર, અને એફ જી, ફરીથી આગળની રીત પ્રમાણે જોઈએ તો જેમ અહીંયા ડી ઈ લીધું એમ અહીંયા શું કર્યું આખો એફ જી બરાબર, એટલે હવે જુઓ એક બે એક બે બરાબર, એક બે એક બે બરાબર, બે મૂળાક્ષરો આપણે લીધા, તો હવે આપણે આગળના પદ માટે કેટલો મૂળાક્ષર લેવાનો રહેશે, તો અહીંયા આપણો જે જી છે એ આપણો એક લેવાનો રહેશે। હવે જુઓ એ બી સી ડી ડી ઈ ઈ એફ જી બરાબર, જી તો લીધો જ એફ જી, અને બે મૂળાક્ષર બીજા મૂકવાના થશે, એટલે કયા મૂકીશું એચ આઈ, એ પછીના તરતના, તો આવી રીતે જી એચ આઈ એ આપણો જવાબ થશે, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે। તો આ પ્રકારે પણ મૂળાક્ષર શ્રેણીમાં તમને પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે। જેટલો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલોનો તમે વધારે મહાવરો કરશો એટલું તમે સારું અને ઝડપથી શીખી શકો છો। બીજા પણ વિવિધ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારે મૂળાક્ષર શ્રેણીમાં આપણને ઘણા બધા ક્વેશ્ચન પૂછાય, ઘણા બધા પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે છે। હવે આગળના ઉદાહરણ માટે આપણે જોઈએ તો એક્સ વાય ઝેડ એ બી સી યુ વી ડબલ્યુ ડી ઈ એફ આર એસ ટી અને જી એચ આઈ બરાબર, તો રકમ પ્રમાણે આપણે જોઈએ તો એક્સ વાય ઝેડ એ બી સી યુ વી ડબલ્યુ ડી ઈ એફ આર એસ ટી જી એચ આઈ અને નેક્સ્ટ પદ શું આવશે એ આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલા જે રકમ આપેલી છે એને જોઈએ તો એક્સ વાય ઝેડ થી યુ વી ડબલ્યુ અને આ એ બી સી થી ડી ઈ એફ બરાબર, યુ વી ડબલ્યુ થી આર એસ
टी અને આર એસ ટી થી પછી કયું પદ આવશે અહીંયા ડી ઈ એફ થી તો જી એચ આઈ આપણને આગળનું પદ મળી જાય છે એટલે કે એક નંબરનું પદ ત્રણ પાંચ તો સાતમા નંબરનું પદ આપણે શોધવાનું થશે કેમ કે અહીંયા બીજા નંબરનું પદ ચોથા નંબરનું પદ અને આ છઠ્ઠા નંબર સુધી તો શ્રેણી કમ્પ્લીટ છે એટલે આપણે પાંચમાંથી સાતમા નંબરનું પદ શોધવાનું છે એટલે અહીંયા આપણે માત્ર આ બાબતોને ઉપયોગ કરી અને આગળ શું આવશે એ આપણે શોધવાનું છે તો આપેલું છે એમાં આપણે જોઈએ તો x y z u v w r s t તો x x y z અને u v w અને r s t તો તમે અહીંયા જોઈ શકો છો આપણે અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ પણ આપણને ખબર છે બરાબર તો s t u v w x બરાબર જો આ u પછી V, W અને X બરાબર એટલે કેટલા માઇનસ ત્રણ પદ ખસે અહીંયાથી X થી બરાબર આ પ્રમાણે તો આપણને શું મળે છે U મળે છે બરાબર એવી જ રીતે U થી R માટે જોઈએ આપણે બરાબર U થી R માટે તો O, P, Q, R, S, T, U બરાબર તો R થી આમ ખસીએ આપણે માઇનસ ત્રણ સ્ટેપ બરાબર અહીંયા પણ યુ થી ગણીએ તો પી યુ એસ માઇનસ ત્રણ એટલે કે માઇનસ ત્રણ થી આપણને શું મળે છે આર મળે છે અને બીજા પદ માટે પાછું આપણે આર થી ત્રણ ખસીએ તો શું મળશે ઓ માઇનસ શું મળે છે ઓ તો એવી રીતે દરેકમાં માઇનસ ત્રણ પદ માઇનસ ત્રણ એટલે કે માઇનસ ત્રણ સ્ટેપ આપણે પાછળ જઈએ તો આપણને શું થશે આગળનું પદ મળે છે માઇનસ ત્રણ સ્ટેપ આપણે આગળ જઈએ છીએ તો શું થાય છે આગળનું પદ મળે છે એ પ્રમાણે જોઈએ તો પહેલા આપણને મળે ઓ પછી અહીંયા આપણને મળે ટી અને અહીંયા લાસ્ટમાં મળે ક્યુ બરાબર તો આપેલા ઓપ્શનમાંથી આપણો જે સી જવાબ છે બરાબર ઓ પી ક્યુ એ શું થશે આપણો આન્સર થશે તો ક્યારેક તમને આવી રીતે માઇનસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ટુ માઇનસ ટુ પ્લસ ફોર માઇનસ ફોર એ પ્રમાણે પણ શ્રેણી તમને પૂછેલી હોઈ શકે છે એવું આપણે માની શકીએ આગળનું બીજું ઉદાહરણ જોઈએ આગળ આપણને ઉદાહરણ આપ્યું છે એ બી ડી ઈ એફ એચ આઈ જે કે અને સ્પેસ છે અને પછી પાછા મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો અંક શ્રેણીમાં પણ આપણે અગાઉ વાત કરી હતી કોણ અલગ પડે છે એની અંદર પણ આપણે વાત કરી છે એવું જરૂરી નથી કે આપણને દરેક વખતે છેલ્લું પદ જ પૂછ્યું હોય ક્યારેક આપણને વચ્ચેનું પદ પણ પૂછ્યું હોઈ શકે છે એટલે અહીંયા આપણે વચ્ચેનું પદ લાસ્ટ પદ તો આપણને આપેલું છે પણ આપણે શું છે એના આગળ કયું પદ આવશે એ જોવાનું છે તો એના માટે જે પેલા આપેલી વિગત છે એ એ સોલ્વ કરીએ તો અહીંયા આપણે પહેલા તો નક્કી કરીએ છીએ કે એ બી એટલે કેટલા મૂળાક્ષર છે ત્રણ પછી ડી ઈ એફ બરાબર ત્રણ પછી એચ આઈ જે કે કેટલા છે ચાર જુઓ શ્રેણી કેવી રીતે આગળ વધે છે એ જોઈએ એ બી એટલે બે મૂળાક્ષર ડી ઈ એફ ત્રણ મૂળાક્ષર એચ આઈ જે કે એટલે ચાર મૂળાક્ષર તો કંઈક આ ક્રમે આગળ વધે છે તો આગળ હવે આપણે નક્કી કરીએ કે કેટલા મૂળાક્ષર આવશે પાંચ મૂળાક્ષર વાળું પદ આવી શકશે હજી આપણે ચોક્કસ છીએ નહીં આગળ જો શું છ છે તો આપણે સાચા છીએ બાકી આપણે સાચા નથી કઈ જુદું તર્ક છે તો અહીંયા આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર એટલે આપણે જે ક્રમની સંખ્યા જોઈ મૂળાક્ષરની સંખ્યા એ પ્રમાણે આપણે સાચા છીએ પણ હજી આપણને જવાબ મળ્યો નથી જવાબ માટે આપણે હવે જોઈએ કે શું કરવાનું છે જે વિગત આપેલી છે એના પ્રમાણે જોઈએ તો એ બી સી અહીંયા શું છે સી છે નહીં અને પછી શું છે ડી ઈ એફ આગળ માટે જોઈએ બરાબર એ બી સી ડી ઈ એફ બરાબર જી અહીંયા શું નથી જી એચ આઈ જે કે બરાબર પછી એચ આઈ જે કે છે તો જેમ અહીંયા આપણે જોયું કે અહીંયા માઇનસ વન એક લેફ્ટ કરેલું છે અહીંયા એક લેફ્ટ કરેલું છે એવી જ રીતે હવે અહીંયા એક કરીએ તો એચ આઈ જે કે પછી શું આવે છે એલ એલ આપણે અહીંયા લખવાનો થશે નહીં બરાબર પણ એલ પછીના જે પાંચ મૂળાક્ષર આવશે એ આપણે લખવાના થશે તો એલ પછી કયા કયા પાંચ મૂળાક્ષર આવશે તો એમ એન ઓ પી અને ક્યુ બરાબર પાંચ મૂળાક્ષર થયા એ આપણો સી ઓપ્શનમાં જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવું કે જે પહેલા આપેલી વિગત છે એમાં શ્રેણી કેવી રીતે આગળ વધે છે એ આપણે ચોક્કસ નક્કી કરીએ તો આપણે સાચા જવાબ તરફ
જઈ શકીએ જુઓ ઓપ્શનમાં તમને LMA નો પણ આપેલું છે બરાબર બરાબર તો તમે ઉતાવળમાં L અહીંયા મૂકી દો અને અહીંયા લેફ્ટ કરવાનું તો ભૂલી જાવ તો આપણે શું થઈએ ખોટા સાબિત થઈ શકીએ છે આપણો જવાબ ખોટો પણ પડી શકે છે એટલે અગાઉ પણ કીધું છે અને વારંવાર તમને એક જ સૂચના આપવામાં આવે છે કે શ્રેણી કેવી રીતે આગળ વધે છે એમાં કયું તર્ક છે કયા તર્કથી શ્રેણી ચોક્કસ ક્રમમાં આગળ વધે છે એનો આપણે એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ તો આપણે સાચો જવાબ આપણને મળી શકે છે તો આ પ્રકારે વિવિધ પ્રશ્નો મૂળાક્ષર શ્રેણી અંતર્ગત તમને પૂછાતા હોય છે મૂળાક્ષર શ્રેણીમાં લગભગ આપણને જૂના પેપરો જોઈએ તો 5-10 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાતા હોય છે આપણે મેરિટમાં આવવા માટે એક એક માર્કની કિંમત છે અને જો માત્ર ABCDના અક્ષરોથી જ આપણને 5-10 માર્ક મળતા હોય તો એ કેટલું ઈઝી છે તો વધારે ને વધારે આ વિડીયો જુઓ વધારે ને વધારે પ્રશ્નો સોલ્વ કરો જેથી માત્ર ગણતરીના 2 જ દિવસ છે અને આપણે સારું પરિણામ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવો મુદ્દો નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ